મહેસાણામાં ઊંઝા બેઠક પર કિરીટ પટેલનો વિજય થયો, જ્યારે વિસનગરમાંથી ભાજપના મંત્રી એવા ઋષિકેશ પટેલનો ભવ્ય વિજય થયો। બંનેએ જીતની ખુશી વ્યક્ત કરીને મતદારોને આભાર માન્યો હતો। આ ઉપરાંત વિકાસની યાત્રાને બમણા વેગથી આગળ લઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિસનગરની જનતાએ 35,000 જેટલા મતોથી વિસનગરમાં જીત અપાવી છે અને એ હું વિસનગરની જનતાને અને જે રીતે ગુજરાતની અંદર 155 જેટલી સીટો ઉપર વિજય હાંસલ કરી રહ્યા છે, હું તમામ ગુજરાતીઓને કે જેમને અમન ચેન અને વિકાસના માર્ગને અપનાવ્યો છે તમામ ગુજરાતીઓનો હું આભાર પણ માનું છું। વિસનગરની અંદર ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં છેલ્લા 20 વર્ષમાં જે કામ કર્યા એ એક્સેપ્ટ પણ કર્યા છે અને એને સ્વીકારી હજુ પણ કંઈ નાનું મોટું ખૂટતું હોય તો આપણે પૂરું કરવાનું છે। એ પાર્ટીનો વિષય છે, મોવડી મંડળનો વિષય છે, એટલે પાર્ટી જે જવાબદારી જ્યારે પણ કોઈ કાર્યકર્તાને આપતા હોય ત્યારે એને સ્વીકારી અને કાર્યકર્તા એમાં કામ કરતો હોય। ગુજરાતમાં ચાલી રહી છે એને અમે આગળ વધારીશું અને એ રીતે અમે બધું કામ કરીશું। કયા નિયમ સાથે તમે આટલી મોટી લીડ લીધી છે? કયા નિયમ તો હવે અમારી વિકાસનો એક મહત્ત્વનો મુદ્દો હતો, અમારી અમે પ્રચાર વખતે પણ અમે વિકાસના મુદ્દાને જ અમે આગળ ધરતા હતા અને લોકોને પણ મહેસૂસ થતું, લોકોને પણ ખ્યાલ છે કે એ લોકો પણ અનુભવે છે કે ખરેખર 27 વર્ષના ભાજપના શાસનમાં અને નરેન્દ્રભાઈના શાસનમાં ગુજરાતનો ખૂબ જ સારો વિકાસ થયો છે અને હજી પણ એ વિકાસ યાત્રા અમે આગળ ધપાવીશું।